નમસ્કાર પક્ષના માવડી મંડળે મને જે જવાબદારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે આપી એને એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે મેં વિનમ્ર ભાવે સ્વીકારી છે મારી આ નવા નવી જવાબદારીના સમય આપે સૌએ ખૂબ પ્રેમ લાગણી આશીર્વાદના સંદેશાઓ પાઠવા છે મારા સોશિયલ મીડિયા પર અને મારા ફોન પર એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મારા પ્રદેશ પ્રમુખભાઈ જગદીશભાઈ ઠાકોર અને તમામ સિનિયર આગેવાનોએ પણ ખરા દિલથી મને જે સહયોગ આપ્યો છે મને જે આવકાર આપ્યો છે એ માટે એમનો પણ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપણે સૌ ગુજરાતીઓ સાથે મળીને ગુજરાતની જે અસ્મિતા હતી આપણી કે જ્યાં એક સામાન્ય માણસનો અવાજ સંભળાય અને ગુજરાતના પ્રશ્નોને ઉકેલીને ગુજરાતે અગ્રેસર અને ગૌરવવંતુ બને એ માટેનો પ્રયત્ન કરીએ અને એમાં મારી જે આ સંઘર્ષની યાત્રા છે એમાં હંમેશા આપના પ્રેમ આશીર્વાદ અને સમર્થન માટેની હૃદયપૂર્વક માગણી કરું છું આવો આપણે સાથે મળીએ ગુજરાતમાં એક એવું પરિવર્તન લાવીએ કે જ્યાં આગળ સામાન્ય વ્યક્તિનો અવાજ સંભળાય જ્યાં પેપર ના ફૂટે જ્યાં ખેડૂતોની મુશ્કેલીઓ ન હોય જ્યાં કોઈ ફિક્સ પગાર ન હોય ઇક્વલ વર્ક ઇક્વલ પે હોય જ્યાં આગળ યુવાનોને પૂરતી રોજગારી હોય નાના વેપારીઓની મુશ્કેલીઓ દૂર થાય અને એક સમતુલિત વિકાસ થાય એ માટેના પ્રયત્નમાં આપ સૌનો સહયોગ મને મળશે એવી મને શ્રદ્ધા છે અને આપણા સૌના સહિયારા પુરુષાર્થથી પુનઃ એ ગૌરવવંતા ગુજરાતનું એ ગૌરવવંતી અસ્મિતાનું સ્થાપન થશે એવી મને આશા છે પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર